हाय गाइज, वेलकम टू द चैनल। फर्स्ट ऑफ ऑल दरेक लोगों ने थैंक यू कि जे लोग टेलिग्राम अने यूट्यूब नी चैनल पर सपोर्ट कर रहा है, दरेक लोगों ने, दरेक स्टूडेंट ने थैंक यू। नाना नाना पॉइंट्स जे छे ए घणी वक्त विडियो नी अंदर कवर थई जता होय छे कि जे प्रेजेंटेशन अंदर इन्क्लूड नहीं कर्या होता। सो विडियो ने आखो जुवो जेथी करीने एक पण पॉइंट्स जे छे अथवा तो नानी एवी डिटेल्स पण क्यारे मिस ना थाय। केम के केवुं होय छे के क्यारेक माइंड में तमे वात करता करता एक माइंड में अमुक आवी जाय छे कि जे इम्पोर्टंट पॉइंट्स होय छे जे तमारी माटे मिस आउट ना थवा जोईए। सो चलो स्टार्ट करिए। आज दिवसे डिजाइन एंजीनियरिंग 2A ना शेड्यूल थोड़ू डिस्कस करिए। सर्क्युलर जे छे ए ऑलरेडी आवी गयो छे, जेनी अंदर लख्यू छे के तमने 4th-5th नी अंदर शिफ्ट करी देवामां आव्या छे, बट एक्चुअली देट इज नॉट ट्रू। हजी स्टूडेंट जे छे ए 4th सेमेस्टरनी अंदर ज छे, एटले तमारी कोईपण जे એક્ટિવિટી બાકી હોય પ્રીવિયસ સેમેસ્ટરની તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા ગાઈડને કહો કે અપ્રૂવ કરવાની બાકી હોય તે અપ્રૂવ કરે। તમારા તરફથી કંઈ પેન્ડિંગ હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમે કમ્પ્લીટ કરો અને પોર્ટલ ઉપર અપલોડ કરો, એટલે જેથી તમારા ગાઈડ જે છે ફટાફટ ચેક કરીને નેક્સ્ટ સેમેસ્ટરની અંદર મૂવ થઈ શકે। તો એક સર્ક્યુલરની અંદર જે છે એક શેડ્યુલ ડિટેલની અંદર આવી ગયું છે કે ડેટ વાઇઝ તમારે કયા મંથની અંદર કઈ તારીખ સુધીમાં કઈ એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે, એ શેડ્યુલ જે છે એ આજે જોઈશું અને થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે ડિસ્કસ કરવાના કે ફિફ્થની અંદર શું અલગ કરવાનું છે અથવા તો શું કઈ રીતે ટીમ તમારે જનરેટ કરવાની છે, ટોપિક કયા રાખવાના છે। તો ફર્સ્ટ ઓફ ઓલ જે શેડ્યુલ જોઈ લઈએ, આ ફિફ્થ સેમેસ્ટર માટે છે। થર્ડ સેમેસ્ટરનું શેડ્યુલ આવી ગયું છે બટ એને હજી ટાઈમ છે થોડો, એટલા માટે થર્ડનું ડિસ્કસ નથી કરતા, અત્યારે ફિફ્થનું ડિસ્કસ કરીએ છીએ। તો ડિઝાઇન એન્જિનિયરિંગ 2A માં સૌથી પહેલાં તમારે ટીમ રજિસ્ટ્રેશન જે છે એ 23 જૂન પહેલાં તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે। હવે એકચ્યુઅલી આ પોસિબલ નહીં બને બીકોઝ હજી સુધી તમને ટીમ રજિસ્ટ્રેશન જે છે એ ઓપન નથી થયું ફોર ફિફ્થ સેમેસ્ટર। હજી તમે લોગિન કરશો તો તમને ફોર્થ સેમેસ્ટરની અંદર જ બતાવશે, બટ જેવું શેડ્યુલ ઓપન થશે એ જ દિવસે હું જે છે એ અહીંયા આગળ અને ટેલિગ્રામ એપ્લિકેશનની અંદર બંને જગ્યાએ હું ચેનલની અંદર અપડેટ આપી દઈશ કે રજિસ્ટ્રેશન છે એ ઓપન થઈ ગયું છે। 5th જુલાઈ સુધીની અંદર તમારે પ્રોબ્લેમ ડેફિનેશન ઓર પ્રોજેક્ટ ટાઇટલ તમારે જે કાંઈ કરવું છે એ કરી દેવાનું છે, ડોમેન સિલેક્ટ કરી પ્રોબ્લેમ ડિફાઇન કરી દેવાનો છે અને પ્રોજેક્ટ ટાઇટલ જે છે એ અથવા તો ઇનશોર્ટ પ્રોજેક્ટ ટાઇટલ આપી દેવાનું છે કે તમારે કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઉપર જ કામ કરવું છે તો એનું રિવર્સ એન્જિનિયરિંગ કરીને એની પ્રોબ્લેમ ડેફિનેશન અથવા તો પ્રોજેક્ટ ટાઇટલ સબમિટ કરી દેવાનું છે। આની અંદર તમારે ડોમેન સિલેક્શન, રિવર્સ એન્જિનિયરિંગ, ઓબ્ઝર્વેશન, એમ્પથી કેનવાસ, દરેક વસ્તુ જે છે એ આવી જશે। પ્રોબ્લેમ ડેફિનેશન અને પ્રોજેક્ટ ટાઇટલ ત્યાંથી નેક્સ્ટ કેનવાસ સુધીની ડેટ જે છે એની અંદર તમારે દરેક વસ્તુ કમ્પ્લીટ કરવાની છે। આ દરેક કેનવાસ કઈ રીતે પ્રિપેર કરવા એના ડિટેલ વિડીયો ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ છે, જે હું સજેશનમાં પણ મૂકું છું અને તમે ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો ચેનલની અંદર ડિરેક્ટલી જઈને પણ તમે જોઈ શકો છો। મંથલી એસેસમેન્ટ કાર્ડ જે છે એ ઘણી વખત ભૂલાઈ જતું હોય છે તો એ ના ભૂલતા, મંથલી એસેસમેન્ટ કાર્ડ જે છે એ ફર્સ્ટ તમારે જે છે એ 8 જુલાઈ આસપાસ તમારે આપવાનું છે। 17th જુલાઈ તમારે આઈડિયેશન કેનવાસ ત્યાં સુધીમાં પ્રિપેર કરી દેવાનો છે, બહુ સરસ કેનવાસ છે, ખરેખર આઈડિયા જનરેટ કરવા માટે એ કામ લાગે એવો કેનવાસ છે, જેનો વિડીયો પણ આપણે અલગથી ચેનલ ઉપર મૂકી દઈશું। 30 જુલાઈ સુધીની અંદર પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ અને LNM મતલબ કે લર્નિંગ નીડ મેટ્રિક્સ તમારે અપલોડ કરી દેવાના છે બિફોર 30th જુલાઈ। 5th ઓગસ્ટ સુધીમાં સેકન્ડ મંથલી એસેસમેન્ટ કાર્ડ, મંથલી એસેસમેન્ટ કાર્ડ એવી એક્ટિવિટી છે કે જે તમે સાથે સાથે કરી શકો છો, એની અંદર તમારે સ્પેશિયલી કોઈ એફર્ટ આપવાના નથી હોતા, અમુક ક્વેશ્ચનના આન્સર જ હોય છે કે જે તમે ડે ટુ ડે લાઈફની અંદર પણ રેગ્યુલરલી તમે એને ફિલઅપ કરી શકો। 27th ઓગસ્ટ 27 ઓગસ્ટ સુધીમાં રફ પ્રોટોટાઈપિંગ એન્ડ ઇટરેશન મતલબ કે એના ઇટરેશન રિફાઇનમેન્ટ, એની અંદર કંઈ આવતું હોય તો તમે પ્રોટોટાઈપ બનાવો છો, એની અંદર કંઈક એરર આવે છે અથવા તો યુઝરનો કંઈક ફીડબેક આવે છે અથવા તમને એવું લાગે છે કે હજી આની કરતાં હું આની અંદર થોડું ચેન્જ કરું તો વધારે સારું લાગે, તો એ ચેન્જ તમે કરો છો, દેટ ઇઝ ઇટરેશન। ઇટરેશન મતલબ કે બેટરમેન્ટ માટે કરવામાં આવેલો એક પ્રોટોટાઈપની અંદર ચેન્જ। 7th સપ્ટેમ્બરની અંદર 3rd એટલે કે ફાઇનલ મંથલી એસેસમેન્ટ કાર્ડ તમારે જે છે અપલોડ કરવાનું છે પોર્ટલ પર। આ દરેક એક્ટિવિટી જે છે ટાઈમલાઈનની અંદર એ પોર્ટલ માટેની છે, ડિઝાઇન એન્જિનિયરિંગ પોર્ટલ માટે, અને 30 સપ્ટેમ્બર માટે તમારે રિપોર્ટ સબમિશન અને સર્ટિફિકેટ જનરેશન જે છે એ કરી દેવાનું છે, તમારો ફાઇનલ રિપોર્ટ પ્રોજેક્ટનો અને સર્ટિફિકેટનું જનરેશન। હવે જો આની અંદર ક્યાંય રિપોર્ટ સબમિટ કરવાનો ક્યાંય ડેટ નથી આપી, સીધી ડિરેક્ટ છેલ્લે જ આપી છે, એટલે રિપોર્ટ સબમિશન આઈ સજેસ્ટ કે રિપોર્ટ તમે ડ્યુરિંગ ઓલ ધી એક્ટિવિટીઝ તમે સાથે સાથે રિપોર્ટ બનાવતા રહો, જેમ તમે એક એક સ્ટેપ આગળ વધો છો તમારા પ્રોજેક્ટની અંદર એમ તમે રિપોર્ટ જે છે એ બનાવતા રહો તો તમારી માટે વધારે બેનિફિટ છે। ઘણા બધા અગત્યના પોઈન્ટ જે છે એ વારે વારે આવી રીતે માઇન્ડમાં આવતા જાય હું કહેતો રહીશ, તો વિડીયોને છેક સુધી અને આખો જુઓ। હવે થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, તમે જે છે એ ટીમ ચેન્જ કરી શકો છો,
તમે લાસ્ટ ટાઈમ સોલો હતા, તમારે આ વખતે ચાર મેમ્બરમાં કામ કરવું છે કરી શકો છો, લાસ્ટ ટાઈમ ચાર હતા ત્રણમાં કરવું છે કરી શકો છો, ટીમ મેમ્બર્સને અંદર ચેન્જ કરવા છે તો તમે કરી શકો છો, એડ કરી શકો છો, રિમૂવ કરી શકો છો, કેવી રીતે કરવા એના પણ વિડીયો સેપરેટલી અવેલેબલ છે ચેનલ પર, જેને તમે જોઈ શકો છો. ડોમેન જે છે એ તમારે આ વખતે એ રીતે રાખવાનો છે કે જે સોસાયટીને કંઈક ઇમ્પેક્ટ કરે, કોઈ કોમ્યુનિટીને જે છે ઇમ્પેક્ટ કરે, કંઈક કામ લાગે. એઝ ઇન તમે કોઈ ફાયર સેફટી માટે ઇક્વિપમેન્ટ બનાવો છો, અથવા વુમન સેફટી માટે કોઈ ઇક્વિપમેન્ટ કે એપ્લિકેશન બનાવો છો કે જે ડિરેક્ટલી આવા કોમ્યુનિટીને અથવા તો સોસાયટીને કામ લાગે, ચિલ્ડ્રનની સેફટી માટે, મેડિકલ સેફટી માટે કોઈ એપ્લિકેશન ડેવલપ કરો છો, ટ્રાફિક કઈ રીતે રિડ્યુસ થાય એનો કોઈ એક પ્લાન બનાવો છો, સિવિલ સાઇટ ઉપર જે છે એ લેબરને નુકસાન ના થાય એની માટે કોઈ એક ટેક કેર કરે એવું કંઈક તમે ડેવલપ કરો છો, આ બધા આઈડિયા છે. તો આ રીતના કંઈક ડોમેન તમારે એવી જનરલ રાખવાની છે આ સેમેસ્ટરની અંદર કે જે સોસાયટીને કંઈક ઇમ્પેક્ટ કરે. ટોપિક જે છે એ લાર્જ હોવો જોઈએ, ઇટ શુડ બી લાર્જ ઇનફ કે તમારું એટલીસ્ટ એક વર્ષનું કામ જે છે જસ્ટિફાય થાય. તમે નાનો એવો ટોપિક ના લઈ લો, કેમ કે ફિફ્થ સેમેસ્ટર અને સિક્સ્થ સેમેસ્ટરની અંદર તમારે સેમ ટોપિક રાખવાનો છે, સેમ પ્રોજેક્ટ રાખવાનો છે, તમારે ચેન્જ નથી કરવાનો. ફિફ્થ સેમેસ્ટરમાં તમારે અત્યારે આવો છો તો તમારે ચેન્જ કરવાનો છે ટોપિક, ફોર્થથી અલગ લેવાનો છે. જ્યારે તમે સિક્સ્થની અંદર આવશો તો આ જ ટોપિક જે તમે અત્યારે લો છો એ તમારે કન્ટિન્યુ કરવાનો રહેશે. એટલે એવો ટોપિક લેવો, એવો કન્ટેન્ટ લેવો કે જે થોડો લાર્જ હોઈ શકે. પછી બે ત્રણ વસ્તુ તમે અવેલેબલ છે ઓલરેડી એને મિક્સઅપ કરી દો છો તો એ નહીં ચાલે. જેમ કે તમે ચલો બ્લૂટૂથ લીધું, વાઈફાઈ લીધું, એક એપરેટર સાથે કનેક્ટ કર્યું અને મોબાઈલથી ઓપરેટ કરાવી દીધું, કમ્પ્લીટ નહીં. આટલી બહુ નાની વસ્તુ નહીં ચાલે. થોડું તમારો પણ એનાલિસિસ, તમારું સર્વે, પ્રાયર આર્ટ સર્ચ મતલબ કે રિસર્ચ તમે કર્યું છે એ બી તમે બતાવેલું હોવું જોઈએ. એટલે ઇન શોર્ટ લાર્જ કન્ટેન્ટ તમારે લેવાનો છે કે તમે જસ્ટિફાય કરી શકો કે અમે એક વર્ષ દરમિયાન આટલું કામ કર્યું છે. કેમ કે એવું થાય છે છેલ્લે કે વાઇવા વખતે તમને જે એક્ઝામિનર છે એવું પૂછે કે તમે આટલું જ કામ કર્યું આખા વર્ષની અંદર, તો છોકરાઓ ઘણી વખત આન્સર આપી શકતા નથી. સો થોડો લાર્જ ટોપિક લેવાનો. રફ પ્રોટોટાઇપ જે છે એ નેસેસરી છે. ઘણી વખત પ્રોટોટાઇપ વગર આવી જતા હોય છે. જરૂરી નથી કે ટેન્જિબલ એટલે કે તમે અડી શકો, ટચ કરીને ફીલ કરી શકો એવું પ્રોટોટાઇપ જ હોય. કોઈ પ્રોસેસ લેઆઉટ પણ હોઈ શકે, કોઈ પ્લાનિંગ પણ હોઈ શકે, કોઈ સર્વે પણ હોઈ શકે તમારો પ્રોજેક્ટ. પણ ઇન શોર્ટ એ એક પ્રોટોટાઇપના ફોર્મની અંદર તમે રિપ્રેઝેન્ટ કરી શકો એવા ફોર્મની અંદર હોવું જોઈએ, એ જરૂરી છે. અગર સેમી કોઈ ટેન્જિબલ પ્રોટોટાઇપ બનાવો છો તો સેમી વર્કિલ હોય તો એના માર્ક્સ વધારે મળતા હોય છે હંમેશા સ્ટુડન્ટ્સને, ભલે ફૂલી વર્કિંગ કન્ડિશનમાં નથી. પણ સેમી વર્કિંગ કન્ડિશનની અંદર તમે કાર્ડબોર્ડમાંથી બનાવો છો, પ્લાયમાંથી બનાવો છો, વેસ્ટમાંથી બનાવો છો, દેટ વિલ બી ગુડ. અને લાસ્ટ, લોગબુક અને મંથલી એસેસમેન્ટ કાર્ડ ભૂલતા નહીં. ઘણી વખત ભૂલી જતા હોય છે, પણ તમે આ વખતે, હવે કોવિડ બી રિડ્યુસ થાય છે એટલે એક્સટર્નલ એક્ઝામિનેશન તમારે આની અંદર આવશે જ. થર્ડ અને ફોર્થની અંદર ઇન્ટરનલ એક્ઝામિનર હોય છે, હવે ફિફ્થ અને સિક્સ્થની અંદર તમારે એક્સટર્નલ એક્ઝામિનર આવશે. સો લોગબુક અને મંથલી એસેસમેન્ટ કાર્ડ તમારી પાસે હશે તો દેટ વિલ ક્રિએટ અનધર ઇમ્પ્રેશન, તો દેટ વિલ બી ગુડ. તો આ થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા. તો દરેક વિડીયો જે છે એ આખા જોવા, કેમ કે એની અંદર નાના નાના પોઈન્ટ્સ જે છે એ કવર થઈ જતા હોય છે. ફાઇન, સો આ થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા. વિડીયો કન્ટિન્યુઅસલી છેક સુધી જોવા માટે થેન્ક યુ. દરેક વિડીયોને છેક સુધી જોતા રહો, કેમ કે નાના નાના પોઈન્ટ જે છે એ કવર થઈ જતા હોય છે. ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ ધ ચેનલ. ટેલિગ્રામની અંદર પણ એક અલગ ચેનલ છે, એની અંદર દરેક ફોર્મેટ્સ હું અપડેટ કરતો રહેતો હોઉં છું. કોઈ સર્ક્યુલર છે તો એ બી અપડેટ કરતો રહેતો હોઉં છું. સો થેન્ક યુ ફોર ધ સપોર્ટ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ ગુડ ડે. બાય બાય.